આ પ્રજ્ઞા પુરાણ આપના બધાના માટે એક માતાના સ્તન્ય જેવું છે. માનુ સ્તન્ય એટલે કે માનુ દૂધ. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા મેને ઇતના સરળ બના કે આપકે સામને રખા હૈ કે ઉસકો માં કે સ્તન્ય કે બરાબર આપ ઉસકા પાન કર સકતે હો. માનુ દૂધ હોય ને એ બાળકને પચે પચે ને પચે જ. નાનું સરખું બાળક હોય, 6 મહિનાનું બાળક હોય, એને કાંઈ દાળ ભાત શાક રોટલી ન ખવડાવાય, એને કાંઈ 2-5 લાડુ ન ખવડાવાય, કેમ? તો કે એને ન પચે, એને માનું દૂધ જ પચે. એ એટલું સરળ છે, સુલભ છે, સૌમ્ય છે. એમ પરમ પૂજ્ય ગુરુદેવ કહે કે બેટા પ્રજ્ઞા પુરાણની અંદર જે મોટા મોટા તત્વજ્ઞાનથી ભરેલી વાતો છે, જે વેદની અંદર બતાવેલી જે વાતો છે, એને સરળ બનાવી, માના દૂધ સમાન બનાવી અને એમાં ભરી છે જેથી બધાયને ગળે ઉતરી જાય, મતલબ કે બધાયને પચી જાય. પ્રજ્ઞા પુરાણ એ માનું સ્તન્ય છે. ઇતિ પ્રજ્ઞા પુરાણ. પરમ પૂજ્ય ગુરુદેવ કહે કે બેટા આ તો એક લિટરેચર બુક છે. પ્રજ્ઞા પુરાણ એક લિટરેચર બુક છે. આપણને આપના જીવનને સુંદર બનાવવા માટે એક લિટરેચર બુકની જરૂર હોય છે. બધાને ખબર છે કે આ દિવાળીના માહોલ આવે ને એટલે પેપરમાં એટલી મોટી મોટી એડ આવતી હોય, જાહેરાતો આવતી હોય કે આ ખરીદો આટલા હપ્તામાં મળશે ને પેલું તમને આટલા હપ્તા કરી દેવામાં આવશે ને આટલું આમ કરી દેવામાં આવશે. બિચારા મધ્યમ સ્થિતિમાં જીવનારાને બહુ આનંદ થાય ને. અને ખરેખર ચલો આટલું આ હપ્તામાં મળે એવું છે, આપણે આટલા આટલા વર્ષમાં બચાવ્યા છે તો આ વસ્તુ આપણે ઘરમાં લાવીએ. કોઈ નવું ઘરમાં ફ્રીજ લાવ્યું હશે, કોઈ ટીવી લાવ્યું હશે, કોઈ ગેસની સગડી લાવ્યું હશે, કોઈ વોશિંગ મશીન લાવ્યું હશે, હે ને? પોતાના બજેટ પ્રમાણે, પોતાની આવકમાં જે કાંઈ બંધ બેસતો થાય એ પ્રમાણે ઘરમાં કોઈ નવી ચીજ આપણે ખરીદીએ છીએ. કોઈ મિક્સર મશીન લાવ્યું હશે, કોઈ ડીવીડી લાવ્યું હશે, કોઈ આ તે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જરૂરિયાત પ્રમાણે કોઈને કોઈ ચીજ ખરીદી હશે. તો એની સાથે તમને ખબર હશે કે એના બોક્સમાં એક બુક પણ આવી હશે. આવે ને, હે? એ બુકની અંદર શું હોય છે? એ લિટરેચર બુકમાં બતાવવામાં આવે છે કે તમારે આ વસ્તુને આ રીતે વાપરવાની છે. એક સામાન્ય કુકર પણ લાવો ને તો એમાં પણ એક બુક આવે કે તમારે આ રીતે આ કુકરનો ઉપયોગ કરવાનો છે, તમારે આ વસ્તુ આ રીતે વાપરવાની છે. કેમ? એનું ઉત્પાદન કરનાર કંપનીને ખબર છે કે આ વસ્તુ કેવી રીતે વાપરવાની, એ આપણે આપના ગ્રાહકને બતાવવું પડે, એને ખબર પડવી જોઈએ કે આ રીતે જ વપરાય, જો એ રીતે ન વાપરે તો એ બગડી જાય. ને બગડી જાય ને વોરંટીમાં હોય તો પછી આપને નુકસાની આપણે ભોગવવી પડે ને, આપણે એને ડબલ એને બીજું બદલીને આપવું પડે ને. એટલે લિટરેચર બુક આપે. જે વસ્તુ, જે સાધન આપણા ઘરમાં લાવ્યા પછી લગભગ 5 વર્ષ કે 10 વર્ષ કે 15 વર્ષ વાપરવાના છીએ, છતાં પણ એનું ઉત્પાદન કરનારી કંપની એની સાથે લિટરેચર બુક આપે છે. પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એમ કહે કે પરમાત્માએ એક નાના સરખા વપરાશ માટેની ચીજ વસ્તુની સાથે જો સંસારનો માનસ એની સાથે લિટરેચર બુક આપતો હોય તો આપનું જીવન તો 70-70, 80-80, 90-90 અને 100-100 વર્ષ ચાલનારું છે. તો એની કોઈ લિટરેચર બુક જોઈએ કે ન જોઈએ? પ્રજ્ઞા પુરાણ એ એવી લિટરેચર બુક છે કે તમારે કેવી રીતે તમારું જીવન જીવવાનું છે, જીવનને કેવી રીતે તમારે ચલાવવાનું છે. જો એને જેમ કોઈ વસ્તુને તમે જેમ તેમ વાપરો તો બગડી જાય, એમ જીવનને પણ સાવધાનીથી તમે ન ચલાવો તો આ જીવન પણ બગડી જશે. જીવન એસા જીના ચાહીએ, જીવન એસા જીના ચાહીએ. સંત કહે કે પાણી મેં પથ્થર મત ફેંકો, વો કિસી કો પીને યોગ્ય હૈ, એ કિસી કો પીને યોગ્ય હૈ. જીવન ભી એસા મત જીવો ક્યોંકિ ઇસ જીવન કો જીકર, ઇસ જીવન કો દેખ કર કોઈ જીવન જીને વાલા હૈ, ઇસ જીવન કો દેખ કર કોઈ જીવન જીને વાલા હૈ. ઇસલિયે અપને જીવન કો ઇતના ઉત્કૃષ્ટ બનાઈએ, અપને જીવન કો ઇતના શ્રેષ્ઠ બનાઈએ તાકિ સંસાર મેં હમારા જીના સાર્થક હો જાય. આજે આપણે
કેટલાયને યાદ કરીએ છે, કેટલાય બધાને યાદ કરે છે. શું કામ યાદ કરીએ છે? કે આને આમ કામ કર્યું અને પેલું કામ કર્યું, જો શું કામ, એ કઈ કરીને ગયો છે. રામને બહુ યાદ કરીએ છીએ, કૃષ્ણને બહુ યાદ કરીએ છીએ, સાધુ સંત મહાપુરુષોને યાદ કરીએ છીએ. શું કામ યાદ કરીએ છીએ? કે તેઓ એ રીતે જીવન જીવીને ગયા છે, કે એને યાદ કરવામાં આવે. એની સાથે, એની સામે જે લોકોએ જીવન ખરાબ કરી દીધું એનું પણ થોડુંક સ્મરણ આપણે કરી લઈએ છીએ. હે, રામને યાદ કરીએ છીએ તો રાવણને પણ યાદ કરી લઈએ છીએ. કે રાવણને જુઓ, સોનાની લંકા હતી છતાંય પૂરા વંશ સાથે એનો નાશ થયો. ઘણી વાર યાદ કરીએ છીએ કે અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નહોતું. આપણને પ્રેરણા આપે છે કે જે ખરાબ છે, જે કોઈ ખરાબ તત્વ છે એને આપની અંદરથી બહાર કાઢો, જે સારું તત્વ છે એને જીવનમાં વધારે ને વધારે આગળ વધારો.